વેલકમ ટુ સ્ટડી એજ્યુકેશન. આજના વિડીયોની અંદર આપણે જોઈએ ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 2 આપણી આસપાસ શું, તેના તમામે તમામ પ્રશ્નોની સમજૂતી આજના વિડીયોની અંદર આપણે મેળવશું. પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. 1, આપણી પૃથ્વી વિશે તમે શું જાણો છો? નોંધ લખો. ઉત્તર, આપણી પૃથ્વી સૌર પરિવારની એક સભ્ય છે. સૌર પરિવારના તમામ સજીવ સૃષ્ટિને જીવવા માટે જરૂરી અનુકૂળ તાપમાન, પાણી અને હવા એકમાત્ર પૃથ્વી પર જ છે. સૌર પરિવારના બીજા કોઈ ગ્રહ પાસે આ પ્રકારની અનુકૂળતાઓ હોવાની સાબિતી મળી નથી. પ્રશ્ન 2, પૃથ્વી પર 4 આવરણો કેવી રીતે અસ્તિત્વમાં આવ્યા? ઉત્તર, પૃથ્વી પ્રથમ વાયુમંડળ અગનગોળા સ્વરૂપે હતી. એ અગનગોળો ધીરે ધીરે ઠંડો પડતા તેમાંના કેટલાક તત્વોનું ક્રમશઃ પ્રવાહી અને ઘન સ્વરૂપમાં રૂપાંતર થયું. આ પ્રક્રિયા દરમિયાન જે તત્વોનું ઘન સ્વરૂપમાં રૂપાંતર થયું તે મૃદાવરણ, જે તત્વોનું પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થયું તે જલાવરણ, જે તત્વોનું વાયુ સ્વરૂપમાં રૂપાંતર થયું તે વાતાવરણ કહેવાય છે. મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણમાં જે જીવસૃષ્ટિ વિકાસ પામી તે જીવાવરણ કહેવાય છે. આ રીતે પૃથ્વી પર 4 આવરણો અસ્તિત્વમાં આવ્યા. પ્રશ્ન 3, સૂર્યમાંથી છૂટી પડેલી પૃથ્વીને આધુનિક સ્વરૂપમાં આવતા કેટલો સમય લાગ્યો હશે? શા માટે? ઉત્તર, પૃથ્વીની ઉત્પત્તિ આશરે 4.5 અજબ વર્ષ પહેલાં થયેલી મનાય છે. તે સમયે પૃથ્વી ધગધગતા ગરમ વાયુરૂપ ગોળા સ્વરૂપે હતી. સમય જતાં ગરમ પૃથ્વીની સપાટી ઠરવા લાગી. અત્યાર સુધી પૃથ્વીની સપાટીનો ઉપરનો પોપડો માત્ર સફરજનની છાલ જેટલો જ ઠર્યો છે. આધુનિક વિજ્ઞાને ખૂબ પ્રગતિ કરી હોવા છતાં પૃથ્વીને આધુનિક સ્વરૂપમાં આવતા કેટલો સમય લાગ્યો હશે તેની માહિતી પ્રાપ્ત થઈ નથી. પ્રશ્ન 4, મૃદાવરણની ઉપયોગિતા જણાવો. ઉત્તર, મૃદાવરણની ઉપયોગિતા 1, મૃદાવરણ માનવીનું નિવાસસ્થાન છે. તે માનવને રહેઠાણ માટે જગ્યા અને ઘર બાંધવા માટેની સામગ્રી આપે છે. 2, માનવને મૃદાવરણના જળસ્ત્રોતોમાંથી પાણી મળે છે. 3, માનવી મૃદાવરણ પર ખેતી કરી વિવિધ પાક ઉગાડે છે તેમજ ઉદ્યોગ ધંધા અને અન્ય આર્થિક પ્રવૃત્તિઓ કરે છે. 4, મૃદાવરણ વનસ્પતિ અને પ્રાણીઓનું નિવાસસ્થાન છે. મૃદાવરણ પરના જંગલો, ઘાસના મેદાનો, પ્રાણીઓ વગેરે વિવિધ પ્રકારે ઉપયોગી છે. 5, મૃદાવરણમાંથી મળતા ખનિજો ઉદ્યોગોમાં અને બીજી રીતે ઉપયોગ થાય છે. 6, માનવ સંસ્કૃતિનો વિકાસ મૃદાવરણને આભારી છે. પ્રશ્ન 5, જલાવરણની ઉપયોગિતા જણાવો. ઉત્તર, જલાવરણની ઉપયોગિતા 1, જલાવરણ આપણને પીવા માટે મીઠું પાણી પૂરું પાડે છે. 2, વરસાદ માટે મોટાભાગનું પાણી સમુદ્રોમાંથી આવે છે. 3, સમુદ્રોના પાણીમાંથી રસાયણો મળે છે. સમુદ્ર તટ નીચેથી ખનિજ તેલ મળે છે. 4, સમુદ્રોમાંથી માનવીને ખોરાક માટે માછલા તેમજ અન્ય જીવો મળે છે. 5, સમુદ્રોના પાણીમાંથી મીઠું પકવવામાં આવે છે. 6, સમુદ્રની ભરતીથી વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે છે. 7, મહાસાગરોનો જળમાર્ગો તરીકે ઉપયોગ થાય છે. પ્રશ્ન 6 જોઈએ, વાતાવરણની ઉપયોગિતા જણાવો. ઉત્તર, વાતાવરણની ઉપયોગિતા 1, વાતાવરણમાં રહેલો ઓક્સિજન વાયુ જીવસૃષ્ટિ માટે અનિવાર્ય છે. 2, નાઇટ્રોજન વાયુ વનસ્પતિના વિકાસ માટે જરૂરી છે.
ત્રણ કાર્બન ડાયોક્સાઇડ વાયુ લીલી વનસ્પતિનો ખોરાક છે. ચાર નાઇટ્રોજન વાયુ ઓક્સિજન વાયુના જલપણાને મંદ કરે છે. પાંચ ઓઝોન વાયુ સૂર્યના જલદ પારઝામલી કિરણોનું શોષણ કરી પૃથ્વી પરથી જીવસૃષ્ટિને સૂર્યની પ્રચંડ ગરમીથી બચાવે છે. ઓઝોન ઘણો સ્ફૂર્તિદાયક છે. છ વાતાવરણમાં રહેલા રજકણો પૃથ્વી પર પડતા સૂર્યપ્રકાશને ચોય તરફ ફેલાવે છે, તેથી સૂર્યોદય થતાં પૃથ્વી પર અચાનક અંજવાળું થતું નથી કે સૂર્યાસ્ત થતાં અચાનક અંધારું થતું નથી. રજકણો પ્રકાશના કિરણોનું પરાવર્તન કરે છે, જેથી આપણને સૂર્યપ્રકાશ મળે છે. રજકણો વાદળા બનાવવામાં પણ મદદરૂપ થાય છે. સાત આપણે વાતાવરણના લીધે અવાજ સાંભળી શકીએ છીએ. અવાજ અને પ્રકાશ માટેના વિદ્યુત ચુંબકીય મોજાનું વાતાવરણમાં પરાવર્તન થતું હોવાથી રેડિયો અને ટેલિવિઝનનું પ્રસારણ થઈ શકે છે. પ્રશ્ન સાત કઈ માનવીય પ્રવૃત્તિઓની જલાવરણ પર વિપરીત અસરો થાય છે? ઉત્તર એક નદીઓ, ઝરણાઓ, તળાવો, સરોવરો અને સમુદ્રોમાં શહેરો અને ગામડાની અશુદ્ધિઓ તેમજ ઔદ્યોગિક કચરો સતત ઠલવાતો રહે છે, તેથી આ બધા જળાશયોમાં સાર્વજનિક ઉકરડા જેવા બની ગયા છે. બે સતત ઔદ્યોગિક પ્રદૂષણોને લીધે ગરમીની વધવાથી ધ્રુવ પ્રદેશો પરનો બળપ પીગળવા લાગ્યો છે. ત્રણ સમુદ્રોમાં જહાજોથી માંડી ખનિજ તેલનું ગળતરણ થવાથી તેમની ઔદ્યોગિક ક્ષેત્રોના ઝેરી અને રસાયણયુક્ત ગંદા પાણીથી દરિયાઈ જીવોનો નાશ થઈ રહ્યો છે. પ્રશ્ન આઠ કઈ માનવીય પ્રવૃત્તિઓ વાતાવરણને દૂષિત કરે છે અને તેની કઈ કઈ અસરો થાય છે? ઉત્તર એક ઉદ્યોગો, મિલો, કારખાના, થર્મલ પાવર સ્ટેશનો, વાહનો વગેરે દ્વારા પ્રદૂષિત હવા વાતાવરણમાં ભળે છે. બે વાહનો વધુ અવરજવર વાળા શહેરી વિસ્તારોની હવામાં કાર્બન મોનોક્સાઇડ નામના ઝેરી વાયુનું પ્રમાણ વધારે હોય છે. આ વાયુથી માથાનો દુખાવો, ચક્કર આવવા વગેરે તકલીફો થાય છે. ત્રણ વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2 વાયુનું પ્રમાણ વધ્યું છે, તેથી પૃથ્વી પર ગરમીનું પ્રમાણ વધ્યું છે. પ્રશ્ન નવ પૃથ્વી પરના આવરણનો સ્પર્શ પરસ્પર શો સંબંધ છે કઈ રીતે? ઉત્તર પૃથ્વી પરના ચારેય આવરણો મૃદાવરણ, વાતાવરણ, જલાવરણ અને જીવાવરણ પરસ્પર ગાઢ સંબંધ ધરાવે છે. આ આવરણોના સંયુક્ત પરિણામ રૂપે પૃથ્વી પર સંબંધો માટે સજીવો માટે અનુકૂળ ભૌગોલિક પરિસ્થિતિનું નિર્માણ થયું છે. મૃદાવરણે માનવી, પ્રાણીઓ અને વનસ્પતિને જીવન વ્યવહાર માટે કઠણ જમીન પૂરી પાડી છે. મૃદાવરણ પર જીવતા તમામ સજીવોને પીવા માટે મીઠું પાણી જલાવરણે પૂરું પાડ્યું છે. વાતાવરણે સજીવોને જીવવા માટે હવા પૂરી પાડી છે. પાણી અને હવા વિના કોઈ પણ પ્રકારનું જીવન સંભવી શકે નહીં. મૃદાવરણ, જીવાવરણ અને વાતાવરણને લીધે પૃથ્વી પર જીવાવરણનું સર્જન થયું. સજીવોને કારણે વાતાવરણ સર્જાયું છે. લીલી વનસ્પતિ ઓક્સિજનના સંયોજનો પાણી H2O અને CO2 લઈ તેમાંથી કાર્બન અને હાઇડ્રોજનયુક્ત રસાયણો રૂપે પોતાનો ખોરાક બનાવે છે અને ઓક્સિજન વાયુ હવામાં છોડે છે. પ્રાણીઓ શક્તિ મેળવવા વનસ્પતિ ખાય છે અને પાણીમાં
પર્યાવરણમાં પાણી અને CO2નું ઉત્સર્જન કરે છે. વનસ્પતિ દ્વારા ખડકોનું વિદારણ થાય છે. ઘાસ અને જંગલો જમીનને લાગતો ઘસારો ધીમો પાડે છે. આમ પૃથ્વી પરના ચારેય આવરણોનો એકબીજા સાથે ગાઢ સંબંધ છે. નીચેના તમારા જીવન સાથે શો સંબંધ છે તે લખો. એક, પર્વત. એક, કેટલાક પર્વતો ભેજવાળા પવનોને રોકી વરસાદ આપે છે. બે, પર્વતોમાંથી નીકળતી નદીઓ ફળદ્રુપ મેદાનો રચે છે અને આપણને મીઠું પાણી પૂરું પાડે છે. ત્રણ, પર્વતો દ્વારા ઊંચાઈએ આવેલા કેટલાક સ્થળો હવા ખાવાના સ્થળો તરીકે વિકસ્યા છે. ચાર, પર્વતો પર ઠેર ઠેર પ્રાકૃતિક સૌંદર્યના દર્શન થાય છે. બે, ખેતરો. ખેતરોમાં વિવિધ પ્રકારોના પાકો ઉગે છે, જેથી આપણને અનાજ, રોકડિયા પાકો, તેલીબિયા વગેરે મળે છે. ત્રણ, નદીઓ. નદીઓ આપણી લોકમાતાઓ છે. તે આપણને પીવા માટે તેમજ સિંચાઈ માટે પાણી પૂરું પાડે છે. આ ઉપરાંત આપણી અનેક પ્રવૃત્તિઓ માટે નદીઓનું પાણી ઉપયોગી છે. ચાર, જળાશયો. સરોવર અને તળાવ જેવા જળાશયો પીવા માટે તેમજ સિંચાઈ માટે પાણી પૂરું પાડે છે. મોટા જળાશયો જળમાર્ગો માટે ઉપયોગી છે. પાંચ, જંગલો. તેમાં પહેલું, જંગલો આબોહવાને સૂકી અને વિષમ બનતી અટકાવે છે. જંગલોથી હવામાં ભેજ વધે છે અને હવામાન ઠંડુ રહે છે. જંગલો વરસાદ લાવવા પણ મદદરૂપ બને છે. બે, જંગલો પવનોને રોકી પાકોનું રક્ષણ કરે છે અને રણને આગળ વધતું અટકાવે છે. ત્રણ, જંગલોમાંથી ઘર બાંધવા અને ફર્નિચર બનાવવા માટે લાકડું મળે છે. ચાર, લાકડું ઈંધણ તરીકે પણ વપરાય છે. પ્રશ્ન બે, ટૂંક નોંધ લખો. એક, મૃદાવરણ. ઉત્તર, પૃથ્વીની સપાટી પર ભૂમિભાગોને મૃદાવરણ કહે છે. તે માટી અને ખડકો જેવા ધન પદાર્થોનું બનેલું હોવાથી ધનાવરણ પણ કહેવાય છે. તે પૃથ્વીના પોપડાનો જમીન ખંડો તરીકે આવેલો ભાગ છે. પૃથ્વીની સપાટીથી 64 થી 100 કિલોમીટરની ઊંડાઈ સુધી ધન ખડકો છે. પૃથ્વીનો પોપડો અને આ ધન ભાગ મળીને શિલાવરણ એટલે કે લિથોસિયલ બને છે. મૃદાવરણની જાડાઈ પૃથ્વીમાં બધે એક સરખી નથી, વળી તે અંદર કે બહાર એક સરખો આકાર પણ ધરાવતું નથી. મૃદાવરણ પૃથ્વીની સપાટીનો લગભગ 29% ભાગ છે. તેમાં નાના મોટા પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો, ખીણો વગેરે ભૂમિ સ્વરૂપો છે. મૃદાવરણની સપાટીથી જેમ જેમ ઊંડે જઈએ તેમ તેમ તાપમાનમાં વધારો થાય છે. બે, જલાવરણ. ઉત્તર, પૃથ્વીની સપાટી પરના પાણીથી ઘેરાયેલા ભાગને જલાવરણ કહે છે. તેમાં મહાસાગરો, સમુદ્રો, ઉપસાગરો, સરોવરો, તળાવો, નદીઓ વગેરેનો સમાવેશ થાય છે. જલાવરણ પૃથ્વીની સપાટીના લગભગ 71% ભાગ પર વપરાયેલું છે. પૃથ્વીની સપાટી પર વિપુલ જલરાશિ અને વિશાળ ક્ષેત્રફળ ધરાવતો વિસ્તાર મહાસાગર કહેવાય છે. પૃથ્વી પર પેસિફિક, એન્ટલેટિક, હિંદ અને આર્ટિક આ ચાર મહાસાગરો છે. તેમાં કેટલીક જગ્યાએ 10 થી 11 કિમી ઊંડી ખાડીઓ આવેલી છે. પૃથ્વી પરના પાણીના કુલ જથ્થામાંથી 97% મહાસાગરો અને સમુદ્રોમાં રહેલું ખારું પાણી છે. બાકીનું 3% મીઠું પાણી છે. તેનો આશરે 25% ધ્રુવ વિસ્તારો તેમજ હિમાલય અને બીજા ઊંચા પર્વતો પર બરફ સ્વરૂપે રહેલો છે.
મીઠા પાણીનો કેટલો જથ્થો ભૂગર્ભમાં છે અને પાણીનો કેટલો જથ્થો સરોવર અને નદીઓમાં જોવા મળે છે. આમ પૃથ્વી પરના કુલ પાણીનો માત્ર 1% ભાગ સજીવોને મીઠા પાણી સ્વરૂપે ઉપલબ્ધ છે. 3. વાતાવરણ. પૃથ્વીની સપાટીથી લગભગ 1600 કિલોમીટરની ઊંચાઈ સુધી વિસ્તરેલા વાયુના આવરણને વાતાવરણ કહે છે. વાતાવરણ પારદર્શક, રંગહીન અને વારસિત છે. તેમાં વાયુ તત્વો, પ્રવાહી તત્વો અને ધન તત્વો હોય છે. વાતાવરણમાં લગભગ 78% જેટલો નાઇટ્રોજન વાયુ, 21% જેટલો ઓક્સિજન અને 1% જેટલા અન્ય વાયુઓ તેમજ પાણીની વરાળ હોય છે. વાતાવરણમાં આ વાયુઓ અને ભેજ ઉપરાંત ધૂળના રજકણો, ક્ષારકણો વગેરે હોય છે. પૃથ્વીની સપાટી ઉપરથી જેમ ઊંચે જઈએ તેમ વાતાવરણના મોટાભાગના વાયુઓનું પ્રમાણ ઘટતું જાય છે. કાર્બન ડાયોક્સાઇડ વાયુ ભારે હોવાથી હવાના નીચલા થરમાં તે વધારે પ્રમાણમાં હોય છે. નીચે જતા તેનું પ્રમાણ ઘટતું જાય છે. ઓઝોન વાતાવરણમાં ખૂબ જ ઓછા પ્રમાણમાં છે. ઓક્સિજન અને નાઇટ્રોજન વાયુ પૃથ્વીની જીવસૃષ્ટિને જીવંત રાખે છે. નાઇટ્રોજન ઓક્સિજનના જલદ પ્રણાલીને મંદ કરે છે. પાણી વાતાવરણનો મુખ્ય પ્રવાહી ઘટક છે. તે ગરમીથી બાષ્પ બની વરાળ સ્વરૂપે હવામાં ભળે છે. તેને ભેજ કહે છે. ભેજ ઠરવાની ક્રિયાને ધનીભવન કહે છે. ધનીભવનને લીધે વાદળા, વરસાદ, ઝાકળ, હિમ, કરા વગેરે સ્વરૂપો બને છે. રજકણો અને ક્ષારકણો વાતાવરણના ધન ઘટકો છે. તે વાતાવરણના સૌથી નીચલા થરમાં હોય છે. 4. જોઈએ જલાવરણ, જીવાવરણ, ઉત્તર મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણના જે ભાગોમાં જીવસૃષ્ટિનું અસ્તિત્વ છે તેને જીવાવરણ કહેવામાં આવે છે. સૌર પરિવારમાં માત્ર પૃથ્વી પર જ જીવાવરણ છે. જીવાવરણમાં માનવો, વનસ્પતિઓ, પ્રાણીઓ અને જીવજંતુઓનો સમાવેશ થાય છે. જીવાવરણના 2 વિભાગો છે, જૈવિક અને અજૈવિક. જૈવિક વિભાગમાં માનવી, વનસ્પતિ, પ્રાણીઓ અને જીવજંતુઓનો સમાવેશ થાય છે. માનવ જીવનનું અસ્તિત્વ અને જીવન નિર્વાહ જીવાવરણ પર આધારિત છે. 3. નીચેના શબ્દો સમજાવો. 1. મૃદાવરણ. 2. જલાવરણ. 3. વાતાવરણ. 4. જીવાવરણ. 5. પ્રદૂષણ. તો સૌથી પહેલા જોઈએ મૃદાવરણ. મૃદ એટલે માટી. મૃદાવરણ એટલે માટીનું આવરણ. પૃથ્વીની સપાટી પરના ભૂમિભાગોને મૃદાવરણ કહે છે. તે માટી અને ખડકો જેવા ઘન પદાર્થોનું બનેલું છે. તેથી તેને ધનાવરણ પણ કહેવાય છે. તે પૃથ્વીની સપાટીનો લગભગ 29% ભાગ રોકે છે. 2. જલાવરણ. પૃથ્વીની સપાટી પરના પાણીથી ઘેરાયેલા ભાગને જલાવરણ કહે છે. તેમાં મહાસાગરો, સમુદ્રો, ઉપસાગરો, સરોવરો, તળાવો, નદીઓ વગેરે જળાશયોનો સમાવેશ થાય છે. જલાવરણ પૃથ્વીની સપાટીના લગભગ 71% ભાગ પર વ્યાપેલું છે. 3. વાતાવરણ. પૃથ્વી
ની સપાટીથી લગભગ 1600 કિલોમીટરની ઊંચાઈ સુધી વિસ્તરેલા વાયુના આવરણને વાતાવરણ કહે છે. વાતાવરણ રંગહીન, સ્વાદરહિત અને વાસરહિત છે. તેમાં કેટલાક વાયુઓ તેમજ પ્રવાહી અને ઘન પદાર્થો આવેલા છે. પ્રશ્ન જીવાવરણ. મૃદાવરણ વાતાવરણ અને જીવાવરણના ભાગને જીવસૃષ્ટિનું અસ્તિત્વ છે તેને જીવાવરણ કહે છે. સૌર પરિવારમાં માત્ર પૃથ્વી પર જ જીવાવરણ અસ્તિત્વ ધરાવે છે. જીવાવરણમાં માનવો, વનસ્પતિઓ, પ્રાણીઓ અને જીવજંતુઓનો સમાવેશ થાય છે. 5. પ્રદૂષણ. જમીન, પાણી, હવા વગેરે સજીવોના જીવન માટેના જરૂરી ઘટકોની દૂષિત થવાથી ક્રિયાને પ્રદૂષણ કહે છે. પ્રદૂષણ માટે મલિનીકરણ શબ્દ પણ પ્રચલિત છે. પ્રશ્ન 4. નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં આપો. 1. સૌર પરિવારના એક સભ્ય તરીકે પૃથ્વીની વિશિષ્ટતા સી છે. ઉત્તર. તમામ સજીવ સૃષ્ટિને જીવવા માટે જીવ જરૂરી તાપમાન, પાણી અને હવા એકમાત્ર પૃથ્વી પર જ છે. એ સૌર પરિવારના એક સભ્ય તરીકે પૃથ્વીની વિશિષ્ટતા છે. પ્રશ્ન 2. પૃથ્વી પર મુખ્ય આવરણો ક્યાં ક્યાં છે? ઉત્તર. પૃથ્વી પર મુખ્ય આવરણો 4 છે. 1. મૃદાવરણ, 2. વાતાવરણ, 3. જલાવરણ અને 4. જીવાવરણ. પ્રશ્ન 3. મેગ્મા એટલે શું? ઉત્તર. પૃથ્વીના પેટાળની પ્રચંડ ગરમીને લીધે ખડકો પીગળીને બનતો ભૂરસ મેગ્મા કહેવાય છે. પ્રશ્ન 4. પૃથ્વીનો પોપડો સાથી ફાટી જાય જતો નથી. ઉત્તર. ભૂગર્ભમાં કેટલાક વાયુઓ છે જે ગરમ થતા ઉપરની તરફ દબાણ કરી બહાર આવતા પ્રયત્ન કરે છે. શિલાવરણના ખડકો પૃથ્વીના નીચેના ભાગો પર દબાણ કરે છે. આમ ગરમી અને દબાણ જેવા વિરોધી બળો વચ્ચે સમતુલા જળવાઈ રહેતી હોવાથી પૃથ્વીનો પોપડો ફાટી જતો નથી. પ્રશ્ન 5. પૃથ્વી પર ક્યાં ક્યાં મહાસાગરો આવેલા છે? ઉત્તર. પૃથ્વી પર 4 મહાસાગરો આવેલા છે. 1. પેસિફિક, 2. એન્ટેટિક, 3. હિન્દ અને 4. આર્કટિક. પ્રશ્ન 6. વાતાવરણમાં શું શું ભળેલું હોય છે? ઉત્તર. વાતાવરણમાં વિવિધ વાયુઓ, પાણીની વરાળ, ધૂળના રજકણો, ક્ષારકણો વગેરે ભળેલા હોય છે. પ્રશ્ન 7. વાતાવરણમાં ક્યાં ક્યાં વાયુઓ છે? ઉત્તર. વાતાવરણમાં નાઇટ્રોજન, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, હાઇડ્રોજન, ઓઝોન, આર્ગોન વગેરે વાયુઓ છે. પ્રશ્ન 8. ઓઝોન વાયુનું શું કાર્ય કરે છે? ઉત્તર. ઓઝોન વાયુ સૂર્યના અત્યંત જલદ પારજાંબલી એટલે કે આલ્કાવાયલેટ કિરણોનું મોટા પ્રમાણમાં શોષણ કરી પૃથ્વી પરની જીવસૃષ્ટિને આ કિરણોની હાનિકારક અસરથી બચાવે છે. પ્રશ્ન 9. ઓઝોન વાયુનું પ્રમાણ કયા વિસ્તારોમાં અને ક્યારે વધુ હોય છે? જવાબ. ઓઝોન વાયુનું પ્રમાણ વહેલી સવાર ખુલ્લા મેદાનો પર અને સમુદ્ર કિનારે વધુ હોય છે. પ્રશ્ન 10. ઘનીભવન એટલે શું? જવાબ. ઘનીભવન એટલે ભેજ ઠરવાની ક્રિયા. ઘનીભવનને કારણે જ વરસાદ, ઝાકળ, હિમ, કરા વગેરે સ્વરૂપો બને છે. પ્રશ્ન 11. વાતાવરણમાં રહેલા રજકણો કઈ રીતે ઉપયોગી છે? ઉત્તર. વાતાવરણમાં રહેલા રજકણો
સૂર્યપ્રકાશને ચોમેર ફેલાવવાનું કાર્ય કરે છે. તેથી સૂર્યોદય વખતે એકાએક અંજવાળું કે સૂર્યાસ્ત વખતે એકાએક અંધારું થતું નથી. પ્રશ્ન 12. રેડિયો અને દૂરદર્શનના પ્રસારણો સાથી શક્ય બને છે. ઉત્તર. અવાજ અને પ્રકાશના રેડિયો મોજા વાતાવરણમાં પરાવર્તન પામી પૃથ્વીની સપાટી પર પાછા ફરે છે. આથી રેડિયો અને દૂરદર્શનના પ્રસારણો શક્ય બને છે. પ્રશ્ન 13. જીવાવરણના કયા કયા વિભાગો છે તેમાં કોનો કોનો સમાવેશ થાય છે? ઉત્તર. જીવાવરણના મુખ્ય બે વિભાગો છે, જૈવિક અને અજૈવિક. જૈવિક વિભાગમાં માનવીઓ, વનસ્પતિઓ, પ્રાણીઓ અને જીવજંતુઓનો સમાવેશ થાય છે. અજૈવિક વિભાગમાં મૃદાવરણ, વાતાવરણ અને જલાવરણનો સમાવેશ થાય છે. પ્રશ્ન 14. માનવીની કઈ કઈ પ્રવૃત્તિઓની મૃદાવરણ પર પ્રતિકૂળ અસર થાય છે? ઉત્તર. ખનીજો મેળવવા માટે જમીનમાં કરવામાં આવતું વધુ પડતું ખોદકામ, ભૂગર્ભમાં થતા અણુપણી પરીક્ષણો, ખનીજ તેલ મેળવવા માટે કરવામાં આવતું ઊંડું ક્ષારકામ, પાણી માટે વધુ પ્રમાણમાં કરવામાં આવતા પાતાળકૂવા વગેરે માનવીની પ્રવૃત્તિઓની મૃદાવરણ પર પ્રતિકૂળ અસર થાય છે. પ્રશ્ન 5. નીચે દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધો. આમાં હું ડાયરેક્ટ જવાબ જ બોલીશ એટલે પ્રોબ્લેમ ન થાય. પ્રશ્ન 1. પૃથ્વીને મુખ્ય કેટલા આવરણો છે? બી 4. 2. મૃદાવરણ પૃથ્વીની સપાટીનો આશરે કેટલા ટકા ભાગ રોકે છે? જવાબ ડી 29%. 3. પૃથ્વીનું કયું આવરણ જોઈ શકાતું નથી? જવાબ સી વાતાવરણ. 4. પૃથ્વીનું કયું આવરણ રંગ, સ્વાદ અને વાસ રહિત છે? જવાબ બી વાતાવરણ. પ્રશ્ન 5. મીઠા પાણીનો મુખ્ય સ્ત્રોત કયો છે? જવાબ ડી વરસાદ. 6. જલાવરણ પૃથ્વીની સપાટીનો આશરે કેટલા ટકા ભાગ રોકે છે? જવાબ એ 71%. 7. મહાસાગરોમાં વધારેમાં વધારે ઊંડી ખાઈઓ કેટલા કિલોમીટરની છે? જવાબ બી 10-11 કિલોમીટર. 8. પૃથ્વી પરના પાણીના કુલ જથ્થામાંથી કેટલા ટકા પાણી મહાસાગરોમાં રહેલું છે? જવાબ ડી 97%. 9. વાતાવરણ પૃથ્વીની સપાટીથી આશરે કેટલા કિલોમીટર સુધી વિસ્તરેલું છે? જવાબ એ 1600. 10. વાતાવરણમાં નાઇટ્રોજન વાયુનું પ્રમાણ આશરે કેટલા ટકા છે? જવાબ સી 78%. 11. વાતાવરણમાં ઓક્સિજન વાયુનું પ્રમાણ આશરે કેટલા ટકા છે? જવાબ એ 21%. 12. વાતાવરણનો કયો વાયુ સૂર્યના પારજાંબલી કિરણોને અવરોધીને પૃથ્વી પર પહોંચતા રોકે છે? જવાબ સી ઓઝોન. પ્રશ્ન 13. વાતાવરણમાં કયો વાયુ ઓક્સિજન વાયુના જલદપણાને મંદ કરે છે? જવાબ સી નાઇટ્રોજન. 14. વાતાવરણના કયા ઘટકને કારણે પૃથ્વી પર પડતો સૂર્યપ્રકાશ ચો તરફ ફેલાય છે? જવાબ ડી રજકણો. 15. વધુ વાહનોની અવર જવર વાળા વિસ્તારોમાં કયા વાયુના પ્રમાણમાં વધારો થાય છે? જવાબ કાર્બન મોનોક્સાઇડ. 16. કયા વાયુનું પ્રમાણ વધવાથી પૃથ્વી પર ગરમીનું પ્રમાણ વધે છે? જવાબ ડી CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ. ત્યાર પછી જોઈએ પ્રશ્ન 6. યોગ્ય શબ્દ વડે કે અંકો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો. 1. પૃથ્વી પર કુલ ખાલી જગ્યા આવરણ છે? જવાબ આવશે 4. 2. સૌર પરિવારમાં માત્ર ખાલી જગ્યા પર જીવનોને સજીવોને જીવવા માટે અનુકૂળ તાપમાન, પાણી અને હવા મળે છે? જવાબ પૃથ્વી. 3. પૃથ્વી તેની ઉત્પત્તિના સમયે ખાલી જગ્યા રૂપે હતી? જવાબ
અગનગોળા. ચાર, મૃદાવરણ પૃથ્વી સપાટીનો આશરે ખાલી જગ્યા ભાગ રોકે છે. જવાબ આવશે 29%. પાંચ, મૃદાવરણ માટી અને ખડકોનું બનેલું હોવાથી ખાલી જગ્યા તરીકે પણ ઓળખાય છે. જવાબ ધનાવરણ. સાત, ખાલી જગ્યા એટલે જલાવરણના વિશાળ જળભંડાર ધરાવતો ભાગ. જવાબ મહાસાગરો. ખાલી જગ્યા એટલે વાતાવરણમાં મુખ્ય પ્રવાહી ઘટક ખાલી જગ્યા છે. જવાબ પાણી. આઠ, ખાલી જગ્યા વાયુ સૂર્યના જલદ પારજાંબલી કિરણોને શોષી લે છે. જવાબ ઓઝોન. નવ, વાતાવરણના ખાલી જગ્યા અને ખાલી જગ્યા વાયુઓ પૃથ્વી પરની જીવન સૃષ્ટિને જીવિત રાખે છે. જવાબ ઓક્સિજન અને નાઇટ્રોજન. દસ, વાતાવરણમાં ખાલી જગ્યા વાયુ ઓક્સિજનના જલદપણાને મંદ કરે છે. જવાબ નાઇટ્રોજન. પ્રશ્ન સાત, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. એક, પૃથ્વી સૌર પરિવારનો એક સભ્ય છે. જવાબ સાચું. બે, મીઠું પાણી જલાવરણની ભેટ છે. જવાબ સાચું. ત્રણ, પૃથ્વીની સપાટીથી જેમ ઉપર જઈએ તેમ પૃથ્વી પરના મોટા ભાગના વાયુઓ પૃથ્વીઓનું પ્રમાણ ઘટતું જાય છે. જવાબ સાચું. ચાર, કાર્બન ડાયોક્સાઇડ વાયુ હવામાનના નીચલા સ્તરમાં વધારે પ્રમાણમાં હોય છે. જવાબ સાચું. પાંચ, વાતાવરણને લીધે જ અવાજ સંભળાય છે. જવાબ સાચું. છ, ઓક્સિજન નાઇટ્રોજનના જલદપણાને મંદ કરે છે. જવાબ ખોટું. સાત, સૌર પરિવારમાં માત્ર પૃથ્વી પર જ જીવાવરણ છે. જવાબ સાચું. આઠ, વૃક્ષો કપાવાથી CO2નું પ્રમાણ ઘટે છે. જવાબ ખોટું. ડી, પૃથ્વી સપાટી પર ભૂમિ વિસ્તાર કરતા પાણીના વિસ્તારનું પ્રમાણ ઓછું છે. જવાબ ખોટું. પ્રશ્ન આઠ, બંધ બેસતા જોડકા રચો. વિભાગ એ મૃદાવરણ, તો જવાબ આવશે ચાર, માનવ સહિત અનેક સજીવોનું નિવાસ સ્થાન. બે, વાતાવરણ, તો વિવિધ વાયુઓનું આવરણ. ત્રણ, જીવાવરણ, જવાબ આવશે માનવીના જીવન નિર્વાહનો આધાર. વિચાર પ્રશ્નોત્તર. પ્રશ્ન પહેલો, સમુદ્ર ન હોત તો શું થાત? જવાબ, સજીવોને જીવવા માટે મીઠું પાણી જરૂરી છે. મીઠા પાણીનો મુખ્ય સ્ત્રોત વરસાદ છે. વરસાદ માટેનું પાણી સમુદ્રમાંથી જ આવે છે. જો સમુદ્ર ન હોત તો વરસાદ પડે નહીં. વરસાદ વિના આપણને પીવા માટે મીઠું પાણી મળે નહીં. પાણી વિના આપણે તથા અન્ય સજીવ સૃષ્ટિ જીવી શકે નહીં. આમ સમુદ્ર ન હોય તો પૃથ્વી પર સજીવોના અસ્તિત્વની કલ્પના ન થઈ શકે. પ્રશ્ન બે, તમે કયા અનુભવોના આધારે કહીશ કે પૃથ્વીની સપાટી પર વાતાવરણ આવેલું છે તેની નોંધ કરો અને તેની તમારા શિક્ષક સાથે ચર્ચા કરો. ઉત્તર, નીચે જણાવેલા અનુભવોને આધારે આપણે કહીએ શકીએ કે પૃથ્વીની સપાટી પર વાતાવરણ આવેલું છે. એક, ગતિમાન હવાનો આપણે અનુભવ કરી શકીએ છીએ. શિયાળાનો ઠંડો પવન આપણને થથરાવે છે. ઉનાળાની લૂ આપણને દાહ આપે છે. બે, પવનચક્કીનું ફરવું તેમજ સઢવાળા વહાણોને ગતિ અને દિશા મળવી એ પવનને આભારી છે. ત્રણ, વેગીલા પવનમાં કપડાં ઉડી જવા, ઝાડ પાન હલી ઉઠવા, છત્રીનો કાગડો થઈ જવો, ધૂળની ડમરીઓ ઉડવી વગેરે ઘટનાઓ પૃથ્વીની સપાટી પર વાતાવરણ આવેલું હોવાથી ખાતરી કરાવે છે. પ્રશ્ન ત્રણ, આપણે આસપાસ રહેલી જીવસૃષ્ટિ પૈકીની કોઈ એક સૃષ્ટિ નાશ પામે તો
તેની આપણા જીવન પર શી અસર પડી? દાખલા તરીકે પક્ષીઓ નાશ પામે તો તમારા શિક્ષક સાથે ચર્ચા કરો. ઉત્તર: પક્ષીઓ નાશ પામે તો એક, પક્ષીઓ ખેતીના પાકને નુકસાન કરનારા કીટકોને ખાય છે. જો પક્ષીઓ નાશ પામે તો ખેતીના પાકને કીટકો દ્વારા ઘણું નુકસાન થાય. બે, પક્ષીઓ વૃક્ષો પર બેસી ફળો ખાય છે. એ ફળોના બી પોતાની અધારમાં અન્ય સ્થળોએ ફેલાવે છે, તેથી ત્યાં નવા વૃક્ષો ઉગે છે. જો પક્ષીઓ નાશ પામે તો બીનું આ પ્રસારણ થતું અટકી જાય. ત્રણ, જો રંગબેરંગી અને મધુર કલરવ કરતા પક્ષીઓ નાશ પામે તો સજીવ સૃષ્ટિના સૌંદર્યમાં ઘટાડો થાય છે. ચાર, કાગડો માનવ વસ્તીનો સફાઈ કામદાર કહેવાય છે. જો કાગડા જેવા પક્ષીઓ નાશ પામે તો આપણી આસપાસ ગંદકીનું પ્રમાણ વધી જાય. જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી આ ચેનલ સીડી એજ્યુકેશનને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી તેના બેલ આઇકન ઉપર ક્લિક કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.